જુનાગઢના ભેસાણ તાલુકાના જગવિખ્યાત એવા પરબ ધામ ખાતે અષાઢી બીજના લોકમેળા મહોત્સવની ઉજવણીની ધામધૂમપૂર્વક તૈયારી પૂર્ણતાને આરે છે. ભેસાણ નજીક આવેલા સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર પરબધામ ખાતે આગામી તારીખ 7મીએ પરંપરાગત રીતે અષાઢી બીજ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. દર વર્ષ કરતા આ વર્ષે ધારણાથી વધુ જનમેદની ઉમટે તેવું જણાઈ રહ્યું છે. આ ધાર્મિક મહોત્સવના આયોજન માટે તડામાર તૈયારીઓ પૂર્ણતાને આરે છે. પરબધામના મહંત કરશનદાસ બાપુ ગુરુ સેવાદાસ બાપુના સાનિધ્યમાં યોજાઈ રહેલા અષાઢી બીજ મહોત્સવ અંતર્ગત તારીખ 7મી જુલાઈના સવારે 7:30 વાગ્યે પૂજ્ય બાપુના હસ્તે નિશાન પૂજન અને ધ્વજા રોહણનો કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ લોકમેળો ખુલ્લો મૂકવામાં આવશે. જો કે માનુ મહેરા મંડતો તારીખ 6થી જ આવવાનું શરૂ થઈ જશે. સવારે પૂજન અર્ચન યજ્ઞ સહિતના ત્રિવિધ કાર્યક્રમો યોજાશે. ભોજન પ્રસાદ માટે 500x50 ફૂટના મહાકાય 5 રસોડામાં રસોઈ તૈયાર કરવામાં આવે છે. 3000 કાઉન્ટર મુકાયા છે. 1 પંગતે 1,00,000 લોકો બેસીને પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખાદ્ય સામગ્રી લઈ જવા લાવવા માટે થઈને 100 ટ્રેક્ટરનો ઉપયોગ થશે. પ્રસાદમાં શુદ્ધ ઘીનો શીરો, રોટલી, શાક, ગાંઠિયા, દાળ, ભાત, સંભારો પીરસવામાં આવશે. સ્વયંભૂ યોજાતા આ લોકમેળામાં આવતા બાળ ભાવિકોને ધર્મની સાથે મનોરંજન મળી રહે તે માટે અવનવી રાઇડ્સ પણ પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ આવી ચૂકી છે. આ વખતે નવી રાઇડ્સ પણ જોવા મળશે. પરબધામ ખાતે યોજાનાર લોકમેળા માટે સરકારી અધિકારીઓ પણ મહોત્સવમાં ખડે પગે. મામલતદાર IR પારગી, PSI SN કાતરિયા, વીજ ઇજનેર DM ચોચા સહિતના અધિકારીઓ ઉપરાંત જિલ્લા પોલીસ વહીવટી દ્વારા પોલીસ તેમજ મહિલા પોલીસ તેમજ GRDના જવાનો ખડે પગે ફરજ બજાવશે. આ મહોત્સવમાં આવનાર ભાવિકોને કઈ તકલીફ ન પડે તેની તકેદારીના ભાગરૂપે સુજ્જ આયોજન કરી રહ્યા છે. સત્યદાસ અમર દેવદાસ, હું શાસ્ત્રી શ્રી પ્રેમચંદ્ર જોશી, પરબધામ આચાર્ય. અત્રે આ પરબધામના અષાઢી બીજના મહામહોત્સવ નિમિત્તે સ્વયંભૂ મેળો ઉજવાઈ રહ્યો છે અને મેળાની સંપૂર્ણ રીતે તૈયારી થઈ ગઈ છે. જેમાં યજ્ઞ, ભોજન અને ભજનનો ત્રિવેણી સંગમ નું આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય બાપુ દ્વારા અને યજ્ઞો બ્રાહ્મણો દ્વારા યજ્ઞ કરવામાં આવશે. હજારોની સંખ્યામાં સ્વયંસેવકો પોતાની સેવા આપશે અને રસોડાની અંદર પણ સુંદર મજાની પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષે વધારે જનસંખ્યા અને જનમેદની ઉમટે એવી આશા દર્શાવવામાં આવી છે. જોકે પરબધામનો મેળો અષાઢી બીજનો મહોત્સવ અષાઢી બીજના દિવસે દેવીદાસ બાપુને અમરમાંએ જીવતા સમાધિ લઈને ચેતન સમાધિને સમાધિ લઈ છે અને તેથી અત્યારે અષાઢી બીજના પરંપરાગત ઉજવાતા આ મેળાની અંદર સાધુ સંતો, મહાપુરુષો, ગિરનારના સિદ્ધો સંતો મહંતો બધા વધારે છે દર્શનાર્થે. તો આ સ્વયંભૂ મેળામાં અતિશય બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે અને સ્વયંભૂ રીતે સ્વેચ્છાએ પધારવા, અહીંયા પરબધામની અંદર સ્વયંભૂ મેળામાં લાભ લેવો એવો અનુરોધ કરવામાં આવે છે. પૂજ્ય બાપુના આશીર્વાદથી આ સંપૂર્ણ મેળો સારી રીતે ઉજવવામાં આવે અને સંપૂર્ણપણે ભોજન, ભજન, યજ્ઞ, આધ્યાત્મિક ભાવ સાથે ઉજવવામાં આવે. આ મેળાનું બહુ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે. હવે આ આયોજન પરિપૂર્ણ થવામાં આવ્યું છે. સમગ્ર પ્રકારની તૈયારી પરિપૂર્ણ થઈ છે અને હવે સંપૂર્ણ બીજની રાહ જોઈ અને આ મેળાની અંદર સ્વયંભૂ રીતે બહોળી જનસંખ્યામાં બધા ઉપસ્થિત રહે એવી આશા દર્શાવવામાં આવશે. અસ્તુ સદેવદાસ અમર દેવદાસ. કાસમ હોથી, SNI ન્યૂઝ, જૂનાગઢ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો SNI ન્યૂઝ સાથે. ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા દિવસે ને દિવસે નજીક આવી રહી છે ત્યારે પોલીસ તંત્ર દિવસે ને દિવસે કડક બનતું જાય છે. સાંજના સમયે રેન્જ IG ગૌતમ પરમાર સહિત પોલીસ કાફલો કે જે 70 કિલોમીટરના રૂટ પર પેટ્રોલિંગ કર્યું. 39મી રથયાત્રા શાંતિપૂર્ણ નીકળે તે માટેના તમામ બંદોબસ્ત પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. સુભાષનગર સ્થિત ભગવાનેશ્વર મહાદેવ મંદિરથી રથયાત્રા નીકળવાની છે ત્યારે રેન્જ IG ગૌતમ પરમાર, SP ડોક્ટર હર્ષદ પટેલ, DYSP RR સિંગલ, પ્રથમ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીના દર્શન કર્યા હતા. ત્યારબાદ IG ગૌતમ પરમારે જણાવ્યું કે રથયાત્રા શાંતિપૂર્ણ નીકળે તે માટે 3200 જેટલા પોલીસ જવાન, માઉન્ટેડ પોલીસ, ડ્રોન, CCTV દ્વારા રથયાત્રા સમયે તૈનાત કરવામાં આવશે. 7 જુલાઈના રોજ અષાઢી બીજના દિવસે ભાવનગર શહેરમાં જે રથયાત્રાનું આયોજન થયેલું છે તે સંદર્ભે ભાવનગર પોલીસ તરફથી અત્યારે એક ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 15 દિવસથી ભાવનગર શહેર પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ ઉપર સતત બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે. નાઇટ રાઉન્ડ કડક કરવામાં આવ્યા છે, અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે, શાંતિ ની જાળવણી, કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પૂરતા પગલાં લેવામાં આવ્યા છે. ભાવનગર શહેરમાં રથયાત્રાના
કાર્યક્રમ દરમિયાન કુલ 3200 જેટલી પોલીસ, હોમગાર્ડ, જીઆરડી તથા એસઆરપીના જવાનો ખડે પગે બંદોબસ્ત બજાવશે. સાથે સાથે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે અને રૂટ ઉપર 106 જેટલા કેમેરા પણ ઉપલબ્ધ છે. સાથે સાથે વિડીયોગ્રાફરનો પણ ઉપયોગ કરવામાં આવશે અને આ પ્રમાણે ચાંપતો બંદોબસ્ત ગોઠવવાની દરેક તૈયારીઓ કરવામાં આવી છે અને સતત ફ્લેગ માર્ચનું આયોજન અમે કરવાના છીએ. શાંતિ સમિતિની મિટિંગો, મહિલા કમિટીની મિટિંગો પણ થઈ રહેલી છે અને તમામ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવા માટે પોલીસ તંત્ર સુસજ્જ છે. ઇરફાન સોલંકી, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.